જ્યારે ઋતુ અને વૃક્ષ બંને બરાબર હોય ત્યારે જ સારા ફળ પાકે છે એવી જ રીતે જ્યારે મહેનત અને નસીબ ભેગા થાય છે ને સાહેબ ત્યારે જ યોગ્ય પરિણામ મળે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છે ફરી એકવાર હીરા ઉદ્યોગ વિશે અત્યારે આપણે હીરા ઉદ્યોગની હાલત જોઈએ તો અત્યારે કફોડી બની હોય એવું દેખાય છે જેનું રીઝન છે લોકડાઉનની અસર અને બીજું આપણે એ પણ કહી શકીએ કે ડાયમંડ ઉદ્યોગ માંડ માંડ પાટે ચડ્યો હતો કારણ કે લોકડાઉન જે અગાઉનું ગયું આજથી એક વર્ષ પહેલાંનું જે લોકડાઉન હતો એની અંદર આપણને બધાને સિચ્યુએશન ખબર હતી કે હીરા ઉદ્યોગની અંદર કેવી રીતની આખી પોઝિશન ક્રિએટ થઈ હતી લોકો છે એ કેવી રીતે પોતાનું ગુજરાન છે એ ચલાવતા હતા જે ગરીબ છે જે મહેનત અને મજૂરી કરીને પોતાનું રોજ બરોજનું ખાવાનું લાવતા હોય છે અથવા તો કામ કરતા હોય છે અથવા તો પોતાના પરિવારનું પેટ ભરતા હોય છે એ લોકો કેવી હાલતમાંથી પસાર થયા હતા તો એવી જ સિચ્યુએશન હવે પાછી બનવા જઈ રહી છે કોઈ એસોસિએશન અત્યારે એવું કહે છે કે ભાઈ બે દિવસ બંધ રાખવું પડશે હવે આ બે દિવસ બંધ છે તો એની સાયન્ટિફિક રીઝન નથી ફોર એક્ઝામ્પલ કોરોનાના કેસીસ વધે છે તો અત્યારે આપણે બંધ રાખવું હિતાવહ છે હવે આ બે દિવસ આપણે બંધ રાખશું તો શું ત્રીજા દિવસથી ભાઈ કોરોનાના કેસીસ નથી વધવાના બે દિવસ બંધ કરીને એટલે આપણે પ્રૂફ શું કરવા માંગવી છે કે આનું કંઈ પરિણામ કોન્સિકવન્સીસ કાંઈ આવવાનું જ નથી તો આ બે દિવસ બંધ કરીને શું ભાઈ ફાયદો છે કે ભાઈ કન્ટિન્યુ રાખવું છે તો કન્ટિન્યુ લોકડાઉન રાખો અથવા તો ભાઈ આ બે દિવસ બંધ રાખીને ભાઈ આપણે કંઈક કરી તો લેવાના નથી પાછું ત્રીજે દિવસથી ફરીથી લોકો પોતાના કામ ધંધે ચાલ્યા જવાના છે તો આ બે દિવસ તો વેસ્ટેડ જવાના જ છે ત્યાર પછી સેકન્ડ રીઝન આપણે જોઈએ કે બે દિવસ ડાયમંડ ઉદ્યોગ બંધ રાખવામાં આવે છે હવે બે દિવસ બંધ રાખ્યો એટલે શું લોકો પોતાના ઘરે જ રહેવાના છે કઈ બીજે બાર નથી નીકળવાના પાછા ભેગા નથી થવાના તો ભાઈ એની કરતા શરૂ રહેવા દો લોકો કામ ધંધે હશે તો ઓબ્વિયસલી એ લોકો બહુ ઓછો કોન્ટેક એકબીજાના રહેશે પોતાની ઓફિસમાં બેઠા રહેશે અથવા તો જે બારની માર્કેટ છે એ ક્લોઝ કરાવવાની જરૂર છે એની અંદર કઈ આખો ડાયમંડ ઉદ્યોગ બંધ કરાવવાની જરૂર નથી આ કેવા ડિસિઝન લેવામાં આવે છે ને એ જ નથી આઈડિયા આવતો જે લોકો ડિસિઝન લે છે હાલો ફોર એક્ઝામ્પલ ડિસિઝન રાઈટ હશે એની પાછળનું કઈ એવું રીઝન હશે એ લોકોએ સાયન્ટિફિક કંઈક પ્રૂવ પણ કર્યું હશે પરંતુ સાવ કેરલેસ ટાઈપનો આ ડિસિઝન આપણે ગણાવી શકીએ પરંતુ આ જે ડિસિઝન છે એ એક તરફી આપણે ગણાવી શકીએ કારણ કે જે મોટી ઓફિસ છે ભાઈ એને ઓબ્વિયસલી કંઈ ફરક નથી પડવાનો જે પોતે શેઠ લોકો છે જે પોતાનું નાનું મોટું કામ કરતા હોય છે એ લોકોને ઓબ્વિયસલી કાંઈ ફરક નથી પડવાનો પેટ ભરતા હોય છે ને એ લોકોને સૌથી મોટી અસર થતી હોય છે હવે બે દિવસ બંધ રહ્યું ડાયમંડ ઉદ્યોગ તો ઓબ્વિયસલી એને બે દિવસનો તો ભાઈ માથે કરવાના રૂપિયા થયા અથવા તો એ બે દિવસ છે તો બે દિવસ તો ભાઈ એને ભૂખ્યું જ રહેવાનું થયું એની માટે કોઈ એને સપોર્ટ તો મળ્યો નથી હવે ભાઈ ડાયમંડ ઉદ્યોગ છે એસોસિએશન છે પણ કારીગર વર્ગ છે ભાઈ કોઈ નાનો મજૂર છે ખબર છે આપણને આ રોજે રોજની મજૂરી કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે તો શા માટે ભાઈ બે દિવસ બંધ રાખવું આની અંદર રેડિક્યુલસ જ વસ્તુ છે ટોટલી કારણ કે બે દિવસ પછી ભાઈ કોરોનાના કેસીસમાં થોડુંક માનો કે ઘટાડો થયો તો ઓબ્વિયસલી પાછા લોકો તો શરૂ કરી દેવાનો છે પોતાનો કાર્ય રોજગાર લોકો પોતાનું કાર્ય છે એ રોજબરોજ જે ચાલતું હોય એ તો ડેલી રૂટિન તો શરૂ કરવું જ પડશે હા ઓબ્વિયસલી આની અંદર સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે ભાઈ માસ્ક પહેરી રાખવું પણ એટલું જ ફરજિયાત છે તો આ બધી વસ્તુ તો ભાઈ ફોલોઅપ કરવી જ પડે છે ગમે એને ભાઈ ઇવન આપણે છીએ તો આપણે પણ આ બધી વસ્તુ ફોલો ગાઈડલાઇન્સ તો કરવી જરૂરી છે પરંતુ એની સામે આ બે દિવસની રજા છે ને એ કંઈક ગળે નથી ઉતરતી વસ્તુ એવી છે આની જગ્યાએ થોડાક સ્ટ્રીક રૂલ આવે કે ડાયમંડ ઉદ્યોગ છે એની અંદર ભાઈ કોઈએ માસ્ક નહીં પહેરવું હોય ને ભાઈ કોઈ આવી જશે ઝપટમાં અથવા તો ઓફિસની અંદર સોશિયલ ડિસ્ટન્સ નહીં હોય તો ઓબ્વિયસલી કંઈક ભાઈ ફાઇન વધારવો એ વસ્તુ યોગ્ય છે પરંતુ આ બે દિવસ બંધ કરીને ભાઈ કઈ યોગ્યતા આમાં દેખાતી નથી જળવાતી નથી ભાઈ કાલ અને આપણે રવિવાર અને સોમવારે જોઈએ તો મોટી ઓફિસો કારખાના તો આઈ થિંક બંધ હશે પરંતુ ઓફિસો તો તો પણ શરૂ તો રહેવાની જ છે મે બી કારણ કે લોકો છે એવું વિચારે છે માંડ આપણે ભાઈ ઓફિસ શરૂ કરી છે માંડ ધીમે ધીમે રાગે પડીએ છીએ અને લોકડાઉનના સમયમાં ત્રણથી થી ચાર મહિના ટોટલી વેસ્ટેજ વહી ગયા હતા વેડફી નાખ્યા હતા તો એની જગ્યાએ આપણે ઓફિસ શરૂ રાખીએ અંદર ભાઈ બેસવાના છે કાર્ય કરવાના છે તો એ લોકો તો ઓબ્વિયસલી કોઈ પણ નિયમ આવશે કાર્ય તો કરવાના જ છે કારણ કે એ લોકોને આઈડિયા છે કે પોતાનું જે પેડ છે એ કેવી રીતે એ ભરે છે એનું પોતાનો પરિવાર છે એનું ગુજરાન કેવી રીતે ચલાવે છે હવે જે ડિસિઝન લેવાવાળા છે એની અંદર તો કોઈ વર્કર એવો છે નહીં કે રોજે રોજનું કમાઈને રોજ ખાતો હોય તો ડિસિઝન આવે ને એ ઇક્વલ આવી શકે છે હવે જે આ ડિસિઝન લે છે ડાયમંડ એસોસિએશન છે કે કોઈ બી છે એક્સ વાય ઝેડ છે હવે જે એસોસિએશને જે નક્કી કર્યું છે એ કયા બેઝિસ અથવા તો કયા પર્પઝ ઉપર એ નક્કી કર્યું હોય કે એની અંદર જેટલા પણ શેઠ લોકો હશે એ ઇન્વોલ્વ હશે એની અંદર ભાઈ કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જે જોબ કરે છે જે રોજે રોજનું કમાઈને ખાતો હોય છે એવો એક પણ વ્યક્તિ ડિસિઝન લેવાની અંદર આની અંદર સામેલ નહીં હોય તો આવા ડિસિઝન હંમેશા આપણે એક તરફી ગણાવી શકીએ છીએ આની અંદર કોઈનું ભાઈ હિત અહિતની વાત તો આપણે નથી કરતા પરંતુ આપણે એક જ માનવ ધર્મ સમજીને જોઈએ ને તો એવું દેખાય કે એક દિવસ પાંચ દિવસ પણ લોકો બંધ રાખે તો મે બી જોઈએ આવનારા સમયમાં શું થાય અત્યારે તો ડિસિઝન આવ્યા છે એનો ફોલોઅપ લેવું પણ એટલું જ આવશ્યક છે પરંતુ લોકોને પોતાની રાય છે એ મૂકવાનો સંપૂર્ણ અધિકાર છે તો આઈ થિંક કે તમને એવું લાગે છે કે આ ભાઈ વસ્તુ જે કરવામાં આવી છે એની પાછળ કઈ સાયન્ટિફિક રીઝન નથી અથવા તો બે દિવસનું જે બંધ પાડવાનું છે એની અંદર કઈ ફાયદો થાય એવું નથી તો ઓબ્વિયસલી તમે તમારી રાય કોમેન્ટની અંદર જણાવી શકો છો